નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ એજી મેથ્સમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પક્કીને સ્વાધ્યાય 8 જોતા હતા. હવે પક્કીને સ્વાધ્યાય 8 ની અંદર 13 અને 14મો પ્રશ્ન બાકી હતો. 15મો પ્રશ્ન આપણે કરાવી દીધો હતો અને વધેલા MCQ પણ બાકી હતા. તો 13મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મેં તમને ગયા લેક્ચરની અંદર વાત કરી હતી એમ બહુ જ મોટો હોવાથી આપણે બાકી રાખેલો હતો. તો ચલો વિદ્યાર્થી મિત્રો 13મા પ્રશ્નની આપણે રકમ જોઈએ. तो संकलन नी मदद थी शिरोबिंदुओ A20 B45 अने C63 थी रचाता त्रिकोण ABC नु क्षेत्रफळ शोधो। तो आपणे अहीं आकृति दोरेली छे, एक्स एक्सिस वाय एक्सिस, पहेलु बिंदु 20 अहीं दर्शावेलू छे, पछी तमारे जोशो तो 45 दर्शावेलू छे अने 63 दर्शावेलू छे। हवे एनी परथी तमे त्रिकोण दोर्यो तो आवो त्रिकोण थशे, बराबर। હવે આ ટાઈપનો પ્રશ્ન આપણે આગળ સ્વાધ્યાય 8.2 માં પણ જોયેલો છે. તો ત્રિકોણની લિમિટ લઈએ આપણે. અહીંયા જોજો ભાઈ, અહીંયા લિમિટ આપણે લેવાની થશે, બે ઊભી લિમિટ થશે, બરાબર, લેવાની એક આ લિમિટ અહીંયા અને એક બીજી લિમિટ આ થશે. હવે લિમિટની અંદર તમને લિમિટ તો x ની 2 થી 4 મળી જશે અને 4 થી 6 મળી જશે, પણ જે અહીંયા વક્રડે છે એ રેખા છે y અને નીચે પણ y વાળી રેખા, એ રેખાના સમીકરણો આપણને આપેલા નથી. તો આપણે રેખાના સમીકરણો લાવવા બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એની માટે રેખાના સમીકરણો લાવીએ. તો 20 અને 45માંથી પસાર થતી રેખાનું સમીકરણ તો x y 1 1 1, આ તો ફિક્સ છે. પહેલું બિંદુ અહીંયા મૂક્યું 20 અને બીજું બિંદુ 45 અહીંયા મૂકી દીધું. હવે નિશ્ચયક છે એ તો સોલ્વ કરતા આવડી જાય બધા વિદ્યાર્થીઓ મિત્રોને. તમે નિશ્ચયક ચેપ્ટર ભણ્યા છો એ મુજબ સૌપ્રથમ એક્સ વાળી રો અને કોલમ દબાવી દઈએ તો શું વધશે, 0 1 અને 5 1, ચોકડી ગુણાકાર 0 - 5, એ રીતે માઇનસ વાયમાં કરીએ તો 2 1 2 -4 થશે. એ રીતે 1 વાળું દબાવીએ તો 5 2 10 -0, સાદરૂપ આપીએ તો આ -5x, આ થશે -−+2y, આ થશે 10 બરાબર 0. આની ઉપરથી તમે y મેળવો તો y તમને મળશે 5x - 10 ભાગ્યા 2, વિદ્યાર્થી મિત્રો. હવે તમે જોવા જાઓ વિદ્યાર્થી મિત્રો તો શું કર્યું આપણે, 20 અને 45માંથી પસાર થતી રેખા શોધી. હવે એ રીતે 45 અને 63માંથી પસાર થતી રેખા આપણે શોધીએ. તો 45 અને 63માંથી પસાર થતી રેખા, ખાલી ફરક અહીંયા 45 63નું મૂકવાનું. તમે જુઓ અહીંયા x માં 5 1 5 -3 થશે, y માં 4 - 6 થશે અને 1ની અંદર થશે 12 - 30. સાદરૂપ આપો તો આનો y આવો મળશે તમને. હવે વિદ્યાર્થી મિત્રો તમે 20 45નું જોયું, 45 63નું જોયું, હવે 63 અને 20માંથી પસાર થતી રેખાનું સમીકરણ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે જુઓ તો ફરીવાર x y 1 1 1 એમના રાખ્યું, 63 અને 20 મૂક્યું, સાદુરૂપ આપ્યું. જે વિદ્યાર્થી મિત્રોને સાદુરૂપ નથી આવડતું એ ધ્યાન આપજો. ચલો x, તો x વાળી રો અને કોલમ દબાવીએ, 3 1 3 -0 એટલે કે 3 વધે, -y, y વાળી રો અને y વાળી કોલમ દબાવી દઈએ, 6 1 6 -2 1, તો 1 વાળી રો અને કોલમ દબાવી દઈએ તો 0 - 6. સાદરૂપ આપતા તમને y આ મળશે વિદ્યાર્થી મિત્રો. તમે ધ્યાનથી જોજો, એવું લાગે તો વિડીયોને પુશ કરી દેવો, તો તમે આને ધ્યાનથી જોશો, બરાબર. તો y તમને આવો મળશે. હવે આપણે આગળ વધીએ. તો ત્રણેય રેખાના સમીકરણો મળી ગયા. તો હું તમને ફરીવાર એક વખત આકૃતિ તરફ લઈ જાઉં. તો આકૃતિની અંદર અહીંયા બે સ્ટ્રીપ લીધેલી છે તમારે. પહેલી સ્ટ્રીપ જોઈએ તો આ પહેલી સ્ટ્રીપ છે, બરાબર. હવે એમાં લિમિટ નક્કી કરીએ તો લિમિટ આવશે 2 થી લઈને 4, તો લખેલી છે I1 માટે લિમિટ 2 થી 4 અને ઉપરની રેખા અને નીચેની રેખા. તો ઉપરની રેખા 20 અને 45માંથી પસાર થતી રેખાનું સમીકરણ લેવાનું અને નીચેની રેખા એટલે 20 અને 63માંથી પસાર થતી રેખાનું સમીકરણ લેવાનું. મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. હવે એ રીતે બીજી સ્ટ્રીપ લઈએ તો બીજી સ્ટ્રીપની લિમિટ શું આવશે, તો બીજી સ્ટ્રીપની લિમિટ આવશે 4 થી 6, તો લખેલી છે 4 થી 6 અને રેખા કઈ આવશે તો 4 5 અને 6 3 માંથી પસાર થતી રેખા આવશે અને 2 0 અને 6 3 માંથી પસાર થતી રેખા આવશે તો બે રેખાના સમીકરણો અહીંયા લખેલા છે હવે બસ બહુ સિમ્પલ છે i1 ની અંદર તમે x ની લિમિટ મૂકો y1 - y2 લઈને ઇન્ટિગ્રેશન કરો i2 ની અંદર તમે 4 થી 6 લિમિટ લ્યો અને y1 - y2 મૂકીને ઇન્ટિગ્રેશન કરો એટલે તમને i1 અને i2 નો આન્સર મળી જાય चलो तो विद्यार्थी मित्रों आपणे I1 अने I2 तरफ आगळ वधीए I1 जोईए विद्यार्थी मित्रों तो तमारे लिमिट 2 थी 4 हती बराबर y1 - y2 * dx मूकी दीधुं अहींया तमे 4 એટલે 40 જો तो 2 વડે ગુણવું પડે અહીંયા તો શું થશે અહીંયા 10 અહીંયા 20 થશે સાદુરૂપ આપો 7x - 14 આવશે 7 કોમન કાઢ્યો તો x - 2 થાય x નું ઇન્ટિગ્રેશન x2/2 2 નું ઇન્ટિગ્રેશન 2x થઈ જાય લિમિટ મૂકવાની થશે 4 અને 2 પહેલા અપર લિમિટ આપણે 4 મૂકીશું તો 4 નો સ્ક્વેર 16 ભાગ્યા 2 4 * 2 8 થશે માઈનસ રાખવાનું હવે લોઅર લિમિટ મૂકીશું તો 2 નો સ્ક્વેર 4 ભાગ્યા 2 થશે 2 * 2 4 થશે 16 ભાગ્યા 2 8 8 કટ થઈ જશે આ 4 ભાગ્યા 2 2 2 માંથી 4 જાય તો -2 અને આ માઈનસ +2 થઈ જશે 2 2 કટ તો જવાબ આવશે 7 ભાગ્યા 2 i2 જોઈએ વિદ્યાર્થી મિત્રો તો i2 માં લિમિટ છે 4 થી 6 y1 - y2 અહીંયા પણ 4 લસા લેવો પડશે तो अँ 4 गुणाशे अँ 36 थशे कारण के 9 × 4 = 36 थाय आ एज इट इज रहेशे सादरूप आपजो तमारी रीते विद्यार्थी मित्रों बराबर सादरूप आपता मळशे तमने आमां पण 7 कॉमन निकळशे तो अँ वधशे एक्स अने अँ 6 एक्स नुं इंटीग्रेशन थशे x2/2 6 नुं थशे 6x हवे एक वखत आपणे अपर लिमिट 6 अने लोअर लिमिट 4 मूकीए तो अँ 36 अँ पण 36 थशे अँ 16 भाग्या 2 अने अँ 6 चौक 24 36 भाग्या 2 एटले 18 प्लस 36 बराबर अँ कम्प्लीट तमे जोई लेजो तो सादरूप ज आपी दीधेलुं छे 18 मांथी 16 जाए तो 2 2 2 कट थई जाए तो 7 भाग्या 2 तो आपणो ए बराबर मानांक i1 प्लस i2 एनो सरवाळो करवानो थाय i1 ની કિંમત 7/2 મળી હતી i2 ની કિંમત પણ 7/2 મળી બંનેનો સરવાળો થઈ ગયો 7 આ તમારો આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પાછળ ચોરસ એકમ લગાડવાનું ભૂલવાનું નહીં 14 માં પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો રકમ તમે ધ્યાનથી વાંચો તો સંકલનના ઉપયોગથી તમને અહીંયા પહેલી રેખા બીજી રેખા ત્રીજી રેખા ત્રણ રેખાઓ આપેલી છે અને કીધેલું છે આ ત્રણેય રેખાઓ વડે જે ત્રિકોણીય પ્રદેશ रचाय एनु क्षेत्रफळ शोधवानुं छे तो सौ प्रथम तो विद्यार्थी मित्रों आ त्रणेय रेखाना आपणे छेदबिंदु शोधीए कारण के छेदबिंदु शोधीए आपणे तो आपणने शुं मळशे शिरोबिंदु मळशे हवे शिरोबिंदु मळी जाय एनी परथी आपणे त्रिकोण ड्रो करी शकीए पछी आ जे प्रश्न छे ए तमारे जे उपर मुजब 13मो प्रश्न करावेलो छे ए मुजब करवानो थाय विद्यार्थी मित्रों तो मारे अहींया आ बन्नेनो लोप लेवो होय तो अँ -2y है तो आने 2 वडे गुणवू पड़े तो आ थशे 4 2 8 थी जैसे आ एज इट इज मूकी प्लस माइनस उड़ी जैसे 4 ने 3 7 8 ने 6 14 एक्स मळ्यो 2 ए एक्स नी किंमत आपणे अहींया मूकी तो y आपणने केटलो मळ्यो 0 तो आ बंने रेखानुं छेदबिंदु आपणने मळ्युं 2 0 ए रीते विद्यार्थी मित्रों आपणे आ बंने रेखामां जोवा जोईए तो केवुं थशे अहींया तमारे 3x छे अहींया आने 3 वडे गुणीए तो 3x 9 अने 15 आ बाजू आवे तो -15 आ थशे माइनस प्लस प्लस 3 3 गया प्लस 9 मांथी 2 जाए तो 7 प्लस 15 अने 6 21 सादरूप आपो y3 मळ्यो y3 ની કિંમત આમાં મૂકો તો તમને x કેટલો મળશે 4 તો આનું છેદબિંદુ તમને શું મળ્યું x 4 અને y 3. હવે તમે જોવા જાવ વિદ્યાર્થી મિત્રો, તમે આ બંને રેખાનું છેદબિંદુ શોધ્યું, આ બંને રેખાનું છેદબિંદુ શોધ્યું, તો હવે આ બંને રેખાનું પણ છેદબિંદુ શોધવું પડે. તો એ બંને રેખાનું છેદબિંદુ શોધ્યું આપણે, બંને રેખા સમાન કરી x x ઉડી ગયા તો શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? y મળ્યો, બરાબર. y ની કિંમત આપણે આની અંદર મૂકી તો તમને x મળી ગયો 1. તો છેદબિંદુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 અને 2, ત્રણેયના છેદબિંદુ મળી ગયા. તો હવે આપણે આની આકૃતિ દોરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે છેદબિંદુ મળ્યું હતું 2 0 મળ્યું હતું પહેલું, બીજું આપણને છેદબિંદુ મળ્યું હતું 4 અને 2, અને ત્રીજું મળ્યું હતું 4 અને 3. 3 અને 3 ને દોર્યું તો આપણને આવો ત્રિકોણ મળી ગયો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ત્રિકોણ મળ્યો તો 2 સ્ટ્રીપ થશે. પહેલી સ્ટ્રીપ તમે લેવા જાઓ તો આ પહેલી સ્ટ્રીપ થશે અને બીજી સ્ટ્રીપ આ થશે, બરાબર. તો પહેલી લિમિટ તમે જોશો તો પહેલી લિમિટ એક્સની કેટલી આવશે? 1 થી 2. તો i1 ની અંદર લિમિટ આવી ગઈ 1 થી 2, અને રેખા y1 - y2, એટલે y1 ની અંદર કઈ રેખા લેવાની? આ રેખા લઈ શકાય, અને y2 ની અંદર આ રેખા લઈ શકાય, અથવા તમે આ ડાળવળી પણ લઈ શકો. તમારે યાદ એ રાખવાનું છે, આ રેખા અને આ રેખા લેવાની છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આપણે એનું સાદુરૂપ પછી જોઈએ છીએ, પહેલાં તો લિમિટ જોઈ લઈએ. એક્સની લિમિટ 1 થી 2 હતી, 1 થી 2 લીધી, y1 - y2 * dx મૂક્યું. હવે પછી તમે અહીંયા 2 છે, 2 થી ક્યાં જવાનું છે? 4 જવાનું છે. તો i2 માં લિમિટ આવશે 2 થી 4, અને y1 - y2, તો એની અંદર તમારે ઉપરની રેખા આ લેવાની છે અને નીચેની રેખા કઈ લેવાની છે વિદ્યાર્થી મિત્રો? આ લેવાની છે. આ બંને રેખાઓ થશે y1 - y2. તમે અહીંયા જોઈ શકો છો પેલા i1નું સાદુરૂપ, બરાબર. તમને જો થોડું સ્પીડમાં લાગતું હોય વિદ્યાર્થી મિત્રો તો વિડીયોને પુશ કરીને પણ તમે સાદુરૂપ જોઈ શકો છો. અહીંયા 3 લસા લીધું છે તો 12 થશે, અહીંયા 6 થશે. સાદુરૂપ આપો તો 7x - 7 થશે. 3 12 કોમન કાઢ્યું, અહીંથી 7 12 કાઢ્યું તો x - 1 વધશે. xનું થશે x²/2 અને 1 થશે x. લિમિટ મૂકવાની 2 થી 1, 2 મૂકો તો 2² થશે 4 4 ભાગ્યા 2 2. અહીંયા 2 મૂકો માઇનસ, 1 મૂકો તો 1 ભાગ્યા 2, અને 1 મૂક્યો 2 2 કટ, અડધામાંથી 1 જાય તો અડધો વધે એટલે 1/2, અને 7/3 એટલે જવાબ આવશે 7/6. i1 નો આન્સર મળી ગયો વિદ્યાર્થી મિત્રો. i2 નું સાદુરૂપ જોઈએ. 3 છે અને અહીંયા 2 છે, 6 લસા નીકળશે તો અહીંયા 2 ગુણાશે તો થશે 2x અને 10. અહીંયા 3 ગુણાશે તો થશે 9, અને અહીંયા 6 છે પાછળ તો થશે 18. 6 12 કાઢી લેશો, કોમન કાઢેલો છે. 2 માંથી 9 જાય તો -7, 10 અને 18 એટલે 28 થશે. 7 કોમન કાઢ્યો તો અહીંયા આવશે -x + 4 છે ને ભાઈ. 7 કોમન કાઢ્યું, -x + 4 વધે. 6 પણ 12 કાઢ્યું. એક્સનું ઇન્ટિગ્રેશન વિદ્યાર્થી મિત્રો થશે x²/2, 4 નું 4x. પહેલા 4 મૂકો, 4 નો સ્ક્વેર 16 ભાગ્યા 2 એટલે કે 8, ચોકે ચોકે 16. 2 મૂકો તો 2 નો સ્ક્વેર 4, 4 ભાગ્યા 2 એટલે 2, 4 2 8. સાદુરૂપ આપો, 2 મળશે, 2 2 કટ તો 7 ભાગ્યા 3. i1 તમને 7 ભાગ્યા 6 મળેલું છે, i2 7 ભાગ્યા 3 મળેલું છે. આપણો આન્સર i1 અને i2 નથી, i છે. તો i = i1 + i2, 7 ભાગ્યા 6 અને 7 ભાગ્યા 3. 6 લસા લેશો તો અહીંયા 2 ગુણાય 14 થશે, 14 અને 7 21, 21 ભાગ્યા 6 એટલે કે 7 ભાગ્યા 2 ચોરસ એકમ, કારણ કે અહીંયા 3 3 ઉડાડવા પડશે. 3 એ 7 અને 3 એ 2, 7 ભાગ્યા 2 ચોરસ એકમ. આ તમારો આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. થોડોક સ્પીડમાં ચલાયેલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે 13મો અને 14મો પ્રશ્ન સરખા હતા એટલે આપણે 14મો પ્રશ્ન છે એ થોડોક સ્પીડમાં ચલાવેલો છે. 13 અને 14મો પ્રશ્ન પૂરો થઈ ગયો. 15મો પ્રશ્ન છે એ આપણે ભાગ 7ની અંદર જોયો તો બરાબર. તો હવે આપણે અહીંયા 16મો MCQ જોઈએ. તો y બરાબર x ઘન, x અક્ષ અને x બરાબર -2 અને 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા MCQ છે તો આપણે MCQની રીતે ગણીશું. તમને અહીંયા સીધું જ આપેલું છે y બરાબર x ઘન, x અક્ષ, આ બે વસ્તુ આપેલી છે. તો તમારે જે અહીંયા xની લિમિટ હોય એ જ તમારે લિમિટ લઈ લેવાની થાય અને y આ મૂકો અને ઇન્ટિગ્રેશન કરો એટલે સીધો આન્સર મળી જાય. તો તમે અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો તો તમારે xની લિમિટ શું મૂકેલી છે, -2 થી 1 મૂકેલી છે અને yની જગ્યાએ x ઘન મૂકી દીધેલું છે. ઇન્ટિગ્રેશન કર્યું, x ઘનનું થશે 4 4, એક વખત 1 મૂક્યું તો 1 ની 4 ઘાત 1 મળે અને એક વખત મૂક્યું -2 તો -2 ની 4 ઘાત શું મળશે, +16 મળશે. તો તમને એમ થાય માઇનસ ક્યાંથી આવ્યું સાહેબ, અપર માઇનસ લોવરનું આ માઇનસ છે બરાબર. હવે 1 માંથી 16 જાય તો -15/4. પરંતુ ક્ષેત્રફળ હંમેશા વિદ્યાર્થી મિત્રો કેવું હોય, ધન જ હોય, કારણ કે માનાંક આવે છે એટલે. તો આન્સર આવશે 15/4 ચોરસ એકમ, એટલે કે આન્સર થઈ જાય. ખ્યાલ આવી ગયો? તમારે ક્ષેત્રફળ આવે એટલે માઇનસવાળા જે હોય એ તો નીકળી જ જાય, એટલે આ બંને તો ઓટોમેટિકલી કેન્સલ જ થઈ જાય. આ બંનેમાંથી એક ઓપ્શન આન્સર આવે એટલે અહીંયા તમે જોશો તો સી આન્સર આવી ગયો. 17મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો તમને કીધેલું છે વક્ર વાય બરાબર એક્સ, માનાંકમાં એક્સ, એક્સ અક્ષ, એક્સ બરાબર -1 અને એક્સ બરાબર 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો માનાંક છે તો માનાંકની અંદર કેવું હોય કે તમે નેગેટિવ હોય, 0 કરતાં નાનું હોય તો માનાંક મળે નેગેટિવ અને 0 કરતાં મોટો હોય તો માનાંક કેવો મળે, પોઝિટિવ. તો હવે તમે અહીંયા -1 થી 0 લેશો વિદ્યાર્થી મિત્રો, -1 થી 0 તો એની અંદર આ નેગેટિવ આવશે એક્સ, તો એક્સ 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 સ્ક્વેર અને નેગેટિવને લીધે -x² થઈ ગયું બરાબર. અને 0 થી 1ની અંદર આ કેવો આવશે, પોઝિટિવ આવશે, તો એક્સ 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 સ્ક્વેર થઈ જશે. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો, બે ભાગ પડે -1 થી 0 અને 0 થી 1. 0 થી 1ની અંદર પોઝિટિવ આવે તો એક્સ 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 સ્ક્વેર થઈ જાય, -1 થી 0ની અંદર નેગેટિવ આવે તો એક્સ 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 સ્ક્વેર, પણ નેગેટિવને લીધે -x². હવે તમે -x²નું ઇન્ટિગ્રેશન કરવા જાઓ તો એક્સ ઘન ભાગ્યા 3 થાય, 0 મૂકવાથી 0 અને -1 મૂકવાથી -1/3 થઈ જાય, +1/3 થશે બરાબર. અહીંયા તમારે x/3, 1 મૂકવાથી 1/3, બંનેનો માનાંક લેશો તો 1/3 પ્લસ 1/3 એટલે કે 2/3 આ આપણો આન્સર મળશે. આ તો ક્યારેય મળશે જ નહીં, કારણ કે ક્ષેત્રફળ ક્યારેય 0 હોય નહીં. 3માંથી એક ઓપ્શન હોય એમાંથી ઓપ્શન સી એ તમારો આન્સર છે. 17મા MCQ પછી આપણે 18મો MCQ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ 18મો MCQ આપેલો છે, પણ હકીકતમાં એ MCQની અંદર બોર્ડમાં પૂછાયો નથી, કારણ કે બહુ મોટો પ્રશ્ન છે અને જો આવો બોર્ડની અંદર પૂછાય તો વિદ્યાર્થી મિત્રો હું તમને સલાહ આપું છું આ પ્રશ્ન છોડી દેવો, કારણ કે હવે તમે આની લેન્થ જોજો, હમણાં ગણતરીની તો બહુ વધારે પડતી લેન્થ છે. તો આ ગણવો એ કરતાં ઓપ્શન યાદ રાખી લેવો વધારે બેટર રહેશે. ઓપ્શન સી આન્સર છે, યાદ રાખવું એ સારું રહેશે, કારણ કે ગણતરી બહુ મોટી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, વર્તુળ તમને કીધેલું છે x² + y² 16. તો પહેલાં તો આપણે વર્તુળ દોર્યું છે. બીજું પરવલય y² 6x, તો પરવલય દોરેલો છે y² 6x બરાબર. તમને એમ થાય સાહેબ કઈ રીતે ડાયરેક્ટ દોરાય, તો કેન્દ્ર 0 0, ત્રિજ્યા 4, દોરાઈ ગયું વર્તુળ. y² 6x પરવલય તો આમ જ આવે. હવે તમને કીધું છે y² 6xના બહારના ભાગથી આવૃતનું પ્રદેશનું ક્ષેત્રફળ, એટલે જો કશું આ બહારના ભાગ એવું ના આપ્યું તો જોજો ભાઈ, વર્તુળ અને પરવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, તો હકીકતમાં તો આ ભાગ આવે આવે કે ના આવે, પણ અહીંયા તમને શું વાપરેલું છે બહારના ભાગથી એટલે કે આનો બહારનો ભાગ આ થાય તો તમારે આનું ક્ષેત્રફળ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હું તમને હિન્ટ આપું તમારે વર્તુળનું ક્ષેત્રફળ તો મળી જ જાય પાઈ r સ્ક્વેર એ શોધો પછી તમારે આ ભાગનું ક્ષેત્રફળ મળી જાય આ ભાગનું ક્ષેત્રફળ શોધો વર્તુળના ક્ષેત્રફળમાંથી આ ભાગનું ક્ષેત્રફળ બાદ કરો તો તમને આ આન્સર મળે ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો કેટલો અઘરો પ્રશ્ન છે તમારે પ્રશ્ન જેટલો ખાલી પૂછાય છે કે આ શોધો એવું અહીંયા તો તમારે આ શોધવાનું કીધું છે તો એની માટે તમારે પહેલા તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે પછી આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે વર્તુળમાંથી આ બાદ કરવાનું છે ચલો તો એની માટે તો આ તમારે છેદબિંદુ શોધવા પડે તો x² + y² = 16 અને y² = 6x ના છેદબિંદુ માટે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો તો y² = 6x આમાં મૂકી દીધો 16 ના એવા ભાગ પાડો કે 6 આવે શું આવશે 8 દુ 16 એટલે +8 -2 એટલે આની ઉપરથી x = -8 અને x = 2 મળ્યું હવે x = -8 તો આવે જ નહીં કારણ કે આ જે પરવલય છે એ આ બાજુ તો ટચ થતો નથી તો એનો મતલબ x = 2 જ આવશે x = 2 આમાં મૂકો તો y² = 6 * 2 એટલે કે 12 થાય તો y = 12 નો વર્ગમૂળ શું થાય +16 -2√3 થાય તો તમને y મળી ગયો +2√3 અને -2√3 અને x કેટલો મળી ગયેલો છે 2 ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો x 2 છે y પ્લસ અને -2√3 હવે તમારે જોજો આ ભાગ લેશો આ સ્ટ્રીપ લેશો પહેલી નંબરની સ્ટ્રીપ આને તમે કહેશો i1 તો i1 એટલે લિમિટ શું આવશે 0 થી 2 અને લેવાનો તમારે કોને ટચ થાય પરવલયને ટચ થાય તો તમે અહીં i1 જોઈ શકો છો 0 થી 2 અને પરવલયને ટચ થાય છે તો પરવલયનું સૂત્ર આવશે y બરાબર √6x છે વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ હું પછી કરાવું છું હવે આપણે i2 જોઈ લઈએ તો અહીંયા i2 આવશે વિદ્યાર્થી મિત્રો તો આની લિમિટ શું આવશે 2 થી 4 લિમિટ આવી ગઈ 2 થી 4 બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા કોણ ટચ થાય છે વર્તુળ ટચ થાય છે તો વર્તુળમાં આવશે y બરાબર 16 - x² નું વર્ગમૂળ છે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા √6 બહાર કાઢ્યું x ની 1/2 નું ઇન્ટિગ્રેશન થશે 3/2 2 મૂક્યું સાદુરૂપ આપ્યું તો તમને i1 મળશે 8√3/3 આ તમારા i1 થઈ ગયો ધ્યાનથી જોજો વિડિયોને પુશ કરીને જોજો i2 તો i2 નો આ તો આપણે કેટલી વાર √a² - x² નું તો સૂત્ર કેટલી વખત કરાયેલું છે x by 2 જે હોય તે + a² by 2 sin inverse x upon a એ સૂત્ર વાપર્યું છે વિદ્યાર્થી મિત્રો 4 મૂક્યું છે તો 4 નો સ્ક્વેર 16 16 માંથી 16 જાય તો 0 થઈ ગયું 0 4 મૂક્યું છે તો 4 4 ઉડે તો sin inverse 1 એટલે શું થાય પાઈ બાય 2 થાય 16/2 એટલે 8 થાય અપર લિમિટ મુકાઈ ગઈ વચ્ચે શું મૂકવાનું માઈનસ હવે લોઅર લિમિટ એટલે 2 મૂકો ચલો તો આ 2 2 એટલે 1 એટલે આ તો ગણવાનું જ નહીં 2 નો સ્ક્વેર 4 16 માંથી 4 જાય તો 12 12 નું વર્ગમૂળ 2√3 અહીંયા તમે મૂકો 2 તો 2/4 એટલે કે 1/2 sin 1/2 ક્યારે હોય જ્યારે π/6 હોય ત્યારે 16/2 એટલે 8 મૂક્યું ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો 4 મૂકવાથી આ 0 4 મૂકવાથી sin inverse 1 એટલે π/2 આ 8 આમના રહેશે હું તમને અહીંયા 8 કરી દઉં એટલે સરળ રહે બરાબર 2 મૂકવાથી 16 માંથી 4 જાય તો 12 12 નું વર્ગમૂળ 2√3 અને 2 મૂકવાથી 1/2 એટલે કે π/6 આ 8 એઝ ઇટ ઇઝ સાદુરૂપ આપો તો તમને આનું મળશે i2 હવે તમારો i1 ને i2 આન્સર નથી વિદ્યાર્થી મિત્રો જોજો i1 ને i2 તમારો ઉપરનો મળ્યો હવે આવો ભાગ નીચે પણ છે એટલે તમે એવું કહી શકો વિદ્યાર્થી મિત્રો આ i1 a અને i2 બંનેનો સરવાળો કરો અને એને ડબલ કરો તો આ ભાગ મળે અને એને પછી તમે વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરો એટલે એવું કહી શકાય કે πr² એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ माथी बे वखत I1 प्लस I2 बात करवानो। फरी बार समझो I1 छे जो अहीं लखीने समझो I1 छे I2 छे I1 प्लस I2 एटलो भाग मळे डबल करो तो आ भाग मळे वर्तुळना क्षेत्रफळमांथी बात करी जो कीधुं तो विद्यार्थी मित्रों पाई r स्क्वेर मांथी 2 करीने I1 प्लस I2 बात करी द्यो। r एटले त्रिज्या वर्तुळनी 4 छे तो 4 नो स्क्वेर 16 पाई 2 I1 ની કિંમત છે અને I2 ની કિંમત છે 3 એટલે 4 લીધો છે સાદુરૂપ આપ્યું વિદ્યાર્થી મિત્રો તો તમને આ આન્સર મળી ગયો। આની માટે તમારે સાદુરૂપ ધ્યાનથી જોજો એટલે આ મળશે તમને। હવે 19 મો પ્રશ્ન મેં તમને કીધું હતું ને વિદ્યાર્થી મિત્રો 18 મો પ્રશ્ન છે એ MCQ નથી દાખલો પૂછાયો છે કારણ કે બહુ મોટો મગજમારી વાળો હતો તો આવું તમે એટલી બધી મગજમારી કરો એ કરતા આ આન્સર યાદ રાખી લેશો એ વધારે સારું રહેશે। 19 મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એ તમે મોસ્ટ એમપી કહી શકો કારણ કે ગુજકેટમાં બી પૂછાય એવો છે અને બોર્ડમાં પણ પૂછાય એવો છે અને બંનેમાં એક એક વખત પૂછાય પણ ગયેલો છે તો ખાસ ધ્યાન આપી દેજો। y બરાબર sin x y બરાબર cos x y x વડે આવૃત પ્રદેશનું क्षेत्रफल આપણે શોધવાનું છે। લિમિટ આપી છે 0 x π/2 તો જોશો અહીંયા મેં તમને 0 થી 90 વચ્ચેની આકૃતિ દોરેલી છે। હવે 0 થી 90 માં તમે જોજો sin જુઓ sin તો sin 0 0 sin 90 શું હોય 1 હોય તો sin નો આલેખ છે બરાબર અને cos નો આલેખ જોઈએ તો cos 0 શું છે 1 અને cos 90 શું છે 0 તો આ cos નો આલેખ છે તો આ જે નીચે તરફ ઢળતો આલેખ છે આ cos નો આલેખ છે અને આ ઉપર તરફ જતો આલેખ છે આ sin નો આલેખ છે બરાબર। હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ 90 એ તો આવું થશે બરાબર। હવે તમને એવું કીધેલું છે yx એટલે કે આ ભાગ વડે ઘેરાયેલો પ્રદેશ શોધવાનો છે તો તમારે આટલો ભાગ આવશે। ચલો ઊભી સ્ટ્રીપ લેશો તો આમ આ રીતે તમે જોવા જાઓ તો અહીં એક ઊભી સ્ટ્રીપ લેવાની થાય તો ઊભી સ્ટ્રીપ લેવા જાઓ તો અહીંયા x કેટલો છે વિદ્યાર્થી મિત્રો 0 છે અહીંયા x કેટલો છે π/4 જો અડે છે ને કારણ કે x અને y બંને ક્યાં સરખા હોય π/4 એ સરખા હોય છે તો 0 થી π/4 ઉપર કોણ અડે છે તો ઉપર તમારે cos x અડે છે નીચે કોણ અડે છે sin x તો sin - cos * dx। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિને મેં મોટી કરેલી છે। અહીંયા x 0 છે અહીંયા x π/4 છે बराबर અને ઉપર cos અને નીચે sin એટલે sin - cos * dx સાદુરૂપ આપ્યું તમે વિદ્યાર્થી મિત્રો તો તમને આન્સર મળ્યો 1 - √2। હવે 1 - √2 છે એ આપણો આન્સર નથી આપણે માનાંક લઈએ a બરાબર માનાંકમાં i બરાબર તો માનાંકમાં i લઈએ તો 1 - √2 નો માનાંક થઈ જશે √2 - 1 કારણ કે √2 એટલે 1.41 છે એ 1 કરતાં કેવા હોય મોટા તો આગળ પાછળ થઈ જાય તો આપણો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો b તો b છે તમારો આન્સર છે બરાબર। અહીંયા આપણો ચેપ્ટર પૂરું થાય છે। હજુ પણ કોઈ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો તો કોમેન્ટ બોક્સની અંદર તમે મોકલી શકો છો।